हेलो यूट्यूबर फैमिली, कैम छो? शाउन है, गुड मॉर्निंग गाइस। कृष्णा मम्मी के चल बोली गुड मॉर्निंग गई है ना पाड़ी हार जो ये हंते गए कैम बेटा। गुड मॉर्निंग बोल दे तो, गुड मॉर्निंग तो बोल कैम। तो कैमरा में आउट इतना थी यार, तो है नक कपाना चालू थी हुए जो नक मारा थे मत जानू है मारे। हाँ मारी हरी बहुत जबरदस्त है मारी ना मारे इधर मारे जब भी इतना बहुत पग मुकिन हुई जाए ये चाल पर ये इतना ऊपर पग मुकिन बोलना जरूर है हरु देना अब तो मैं सारा दिन मारी तलब में बेचारा मस्ती करता है रात्रि में मस्ती करता हुए अरे एक बीजा ना मारता हूँ પગ ઉપર પગ મૂકતા હોય છે અને સરસ મજાની હવે દિવાળી ની બધા તૈયારી કરવાની ચાલુ કરી દીધી હશે। અત્યારે તો બધા ઘરની સાફ સફાઈ નો પ્રોગ્રામ ચાલુ હશે આપડે કે દીજે દિવાળી હા મૂળ હોવું જોઈએ અને સમય હોવો જોઈએ બરાબર જોઈએ શું શું તૈયારીઓ થઈ રહી છે આ વખતે અલગ 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 પ્રકારના નાસ્તા બનવાના છે બરાબર એને પણ સરસ સરસ વિડીયો તમારા જોવા મળવાના છે ડિફરન્ટ ડિફરન્ટ અલગ અલગ પ્રકારની રેસીપી કદી કોઈ દિવસ સમજને ઘરે નહીં બનાવ્યું એવી રેસીપી બનવા જઈ રહી છે એમાં રુચિ તારા મમ્મી બિના ભેગા થઈને મસ્ત રેસીપી બનાવવાના છે મારા સૌના રસોડામાં આપનું સ્વાગત છે। આજે તમને જોઈને ખ્યાલ આવી ગયો છે કે આજે અમે ભીંડાને બટાકાવાના છે આ રીતે કડાઈમાં અલગ અલગ બટાકાને શેકીએ છીએ એટલે આપણે ટાઈમ ના બગડે અને બટાકા પણ સરસ એવા સોફ્ટ થઈ જાય મેથી શીખાઈ ગઈ છે આપણા અંદર ભીંડા નાખી દઈએ છીએ તમે ભીંડા અને બટાકા પણ સાથે કરી શકો પણ ભીંડામાં ટીકાસ આવે એટલે બટાકા ફટાફટ ચડાવી દઈ અને આવી રીતે અલગ કરવાથી બંને પ્રોપર મસ્ત ચડી જતા હોય છે। બસ આપણે એટલો જ મસાલો કરીએ થોડા પાર બોઈલ થશે પછી આપણે આગળ મસાલો કરીએ। બટાકા પણ આપણા સોફ્ટ થઈ ગયા છે ભીંડા પણ આપણા સરસ પાર બોઈલ થઈ ગયા છે આપણે ગેસ બંધ કરી દઈશું અને બધા બટાકા અંદર નાખી દઈશું। સાથે સાથે આપણે મસાલો કરી દઈશું અને અંદર મીઠું મેં ભીંડામાં પણ નાખી દીધું થોડું હિંગ મરચું ગરમ મસાલો ધાણા જીરું સરસ બધું આપણે મિક્સ કરી લઈએ। સરસ મસાલો ચડી ગયો છે ભીંડામાં તેલ ખૂબ જ જતું હોય છે ગમે તેનું તેલ નાખે તો થોડા થોડા દેખાતા હોય છે ઘણા અંદર પાણી પણ થોડું છાંટતા હોય છે આપણે એમાં પાણી નાખતા નથી સવાજી ધીમા તાપે થોડા ભીંડા સોફ્ટ થાય
અને મસાલો બધાને કરી દે ત્યાં સુધી આપણે ખવા દઈશું. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા ભીંડાની સબ્જી તમને કેવી લાગી. જય શ્રી કૃષ્ણ. સૌને મારા આ શાનદાર રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે પાઉંભાજી વઘારીશું. અને આજે અમારી પાસે કોઈ સબ્જી નથી, એટલે કોબી અને બટાકા જ ખાલી બોઇલ કર્યા છે. કેપ્સિકમ, ટામેટાં, લીલા મરચાં, લસણ, સૂકી ડુંગળી, એ તે થોડુંક જ થઈ જશે. તેલ થોડુંક જ નાખ્યું. આજે બટર અને તેલમાં આપણે કરીશું. થોડુંક કઈ બી લાગતું તો કાઢી લઈએ. વધારે છે નાનું નાખી દઉં. નાનું નાખી દઉં. બીજા પકડી રાખ કરતો કુકર. બટર અને તેલ મિક્સ થઈ ગયું છે. આપણે પહેલાં નાખીશું ડુંગળી. ડુંગળીને સરસ થોડી શેકાવા દીધી. કેપ્સિકમ, લીલા મરચાં અને ટામેટા. એ હા, સાથે સાથે આપણે મસાલા પણ કરી લઈએ. ગેસ હવે ધીરો કરીએ. કાશ્મીરી મરચું છે, લીલા મરચાં પણ નાખેલા છે, બટર નાખેલું છે, એટલે મીઠું હંમેશા માપનું જ નાખવું. ધાણા જીરું, હળદર, તેજ ગરમ મસાલો, પાઉંભાજી મસાલો, શ્રીકરનો આપણે ગરમ મસાલો ઉપયોગ કર્યો છે. પાઉંભાજી રસ્તો થોડું પાણીમાં નાખી છો થવા દઉં. આ રીતે મેશ કરતા જઈએ તો સબ્જી આટલું સારું એવું ટેસ્ટ આવે છે. એને કોઈક અંદર પાણી રહી ગયું હોય તો આને એકદમ મિક્સ થઈ જાય. હા,
હાથમાં આવી જતું છે હવે હવે નવું માંગી રહ્યું છે કે દિવાળીમાં મને કંઈક નવું કરો એવું એ માગે ને પાઉંભાજી તૈયાર થઈ ગયા છે પણ કસે કે જો અમારી પાઉંભાજી તમને કેવી લાગી ચલો ભાઈ સવા દસ વાગ્યા છે અને ઘડે સુધી વિશ્વાસ છે પાઉંભાજી બની છે બોલો આઈ થિંક આઈ થિંક ઘડે સુધી વિશ્વાસ તો છે જમવાનું કાઢવા માટે સ્પેશિયલ નીચે આવી છે અને મસ્ત ફોન કરે પાપા તમે કેટલી પહોંચ્યા તમે કેટલી વાર લાગશે મૂકી દે આગળ શું કરો છે રે હા બેટા બોલ બટર વાળી પાવભાજી પૂરું કરી નાખ્યું છે કઈક લાવી ખરા હા તું શું લાવી જો એક બે ટંગ બે જણા પૂરું કરી દેવાના છે એ એટલું બધું નાખવા ચાલ ડિશમાં કાઢ ચાલ ડિશમાં કાઢમેન્ટ વાંચતો હતો ધનવીની વાત યાદ આવી એટલે તમને તમારી સાથે શેર કરું છું ધન્વીને આવતા વર્ષે નવરાત્રીમાં વેશભૂષામાં કાળકામાં બનવું છે કેમ ખબર છે મેકઅપ કરવાનું હોય જીપ લાલ કરવાની હોય આ બધું કરવાનું હોય એના કારણે એના શોખ થઈ ગયો છે કાળકામાં બનવું મને વાત એટલા માટે યાદ આવી કે આપણે એક સબસ્ક્રાઈબર છે એની કોમેન્ટ આવી છે સોનાબેનની કે અમે જ્યારે પણ ઇન્ડિયા આવીએ છીએ ને ત્યારે સવારે ત્યાં ભદ્રકાળ મંદિરે જઈએ છીએ અને સવારના વહેલા જે દર્શન થતા હોય છે અમે વહેલા કરીએ છીએ અને ખૂબ અમે માણીએ છીએ સરસ માતાજી આપ સૌની મનોકામના પૂર્ણ કરે વિશાલભાઈ માસી જય શ્રી કૃષ્ણ મારે ટ્વિન્સ બેબી બીબી આવ્યો છે બંનેને આઈસીયુમાં રાખ્યા છે હિતલબેન સરસ ખૂબ એમનું આયુષ ખૂબ સારું લાંબો એવું થાય અને તંદુરસ્ત રહે એવી ભગવાનને આપણે સૌને પ્રાર્થના કરીએ વિશ્વ મેની 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 કોંગ્રેચ્યુલેશન બંનેની હેલ્થ ઘણી સારી રહે અને અત્યારે આઈસીયુમાં છે અને તમે મહેસાણાનો છો ને તો કોઈ કામકાજ હોય તો પ્લીઝ મને ફોન કરજો હું રુચિતાનો નંબર આપી દઈશ તમને રુચિતા મેડિકલ લાઈનમાં કોઈ બી કામકાજ હોય તો આઈને ઊભી રહેશે બરાબર કારણ કે આઈસીયુમાં છે એટલે લગભગ કેટલા કેટલું વજન શું છે હજુ તમને કીધું નથી બરાબર પણ ખાસ કાલે મને રિંગ કરજો અધરવાઇઝ તમે મને મેસેજ કરજો હું રુચિતાનો નંબર આપી દઈશ બરાબર કારણ કે આઈસીયુમાં છે એટલે લગભગ 15-20 દિવસ રાખવો પડે કારણ કે ટ્વિન્સ છે એટલે વહેલા સર ડિલિવરી કદાચ કરી હોય કામકાજ હોય તો પ્લીઝ કોલ કરજો બરાબર એની ટાઈમ અમે હાજર જ છીએ મહેસાણાના છીએ એટલે અને સરસ મજાના સમાચાર આપે છે હું 4.5 મહિનાની 11 કરું છું મહિનાથી અચ્છા ને ના બેન જસવંત સુની લખી રહ્યા છે 11 માં લસણ ના ખવાય
બેન મેં તો ક્યાં લસણ ખાધું જ છે. પછી કોની કોમેન્ટ હતી, એક મરચાની કોઈ કોમેન્ટ હતી કે ઉપવાસમાં મરચા ન ખવાય. કોણ હતું, તું કોઈ કતું કરે એ હમણાં લઈ જાય કે મરચા ના ખવાય. બેન આવું મને આઈ થિંક ગાયતે બેન કોમેન્ટ હતો, મને ખબર નથી. બાકી સાંભળો મને નથી આવી, મને તીખું ભાવે છે એના માટે સ્પેશિયલી મેં લઈને આવ્યો. કારણ કે બરોબર ની ભૂખ લાગે ને. અત્યારે જો કેટલા 8:30 વાગે હું અમદાવાદથી બહાર નીકળ્યો હતો તો વડાપાઉં ખાવાની ઈચ્છા થઈ હતી, તો વડાપાઉં બી ખાઈ લીધા હતા બોમ્બે સ્ટાઈલના. ભૂખ લાગે ખાઈ તો લેવું પડે. લખી રહ્યા છે સાવધાન ખીચડી રેસીપી જોઈને ઉપવાસ કરવાનું મન થાય છે તો કરો, ખરેખર કરો. હું 5 વર્ષથી કરું છું, બહુ સારું લાગે છે. હા બસ મને આમ સુકૂન મળવું જોઈએ. હું કોઈ જ ઉપવાસ કરતી નથી. કેમ કુમુદ બેન કરો કંઈક તો એક દિવસ, આ 350નો એક દિવસ ઉપવાસ તો કરો. જો શુભ શરૂઆત કરવી હોય તો બર્થડેના દિવસથી કરજો. જય કૃષ્ણ. માસીની આંગળી કેમ છે? પાપ કૃષિ એકાદશી ભગવાન વિષ્ણુ નામાં પૂજા કરવાની હોય છે. બેન જો તમે લખ્યું ને, જબરું એક લખ્યું છે, તમારે નહીં બોલવાનું. આ છે ને ઇન્સ્યોરન્સની અંદર એવું કહેવામાં આવે છે, જ્યારે કોઈ LIC એજન્ટ હોય ને તો એવું નહીં કે જો તમે મરી જશો તમારા પૈસા તમારા ઘરવાળી કે તમારા ઘરવાળાને મળશે. એવું નહીં કે તમે મરી જશો તો બરાબર. અમે એવું કહેવા આવે છે કે જો કોઈ વ્યક્તિ મરી જાય ને તો એના પૈસા એના ફેમિલીને મળે બરાબર. આંગળીની ચીજ કે તું મરી જશો તાર પૈસા મળે, એમાં તમે એવું તો લખ્યું છે, જસ્ટ મજાક કરી રહ્યો છું બરાબર. તમારા બધા પાપડો નાશ થાય. ભાઈ આપણે આપણી ગુજરાતી ભાષા ખરેખર છે બહુ ગજબની ભાષા છે. ખૂબ સારું ફળ મળે. થેન્ક યુ સો મચ. આપણા બધાના પાપો, આપણા બધાના પાપોનો નાશ થાય. તો ગામી ગેમિંગ લખી રહ્યા છે, અમે 11 બે બનથી ફૂલ ફેમિલી કરીએ છીએ, 2 સત્સંગીએ છીએ, સ્વામિનારાયણ આપ પણ ફૂલ ફેમિલી 11 કરશો. થેન્ક યુ સો મચ. બટ ખાવાનું અનંત અનંત જન્મોથી ખાતા જ આવીએ છીએ. જય સ્વામિનારાયણ. ગોપી આંટી, થેન્ક યુ ગોપી આંટી, મસ્ત કોમેન્ટ કરી છે. એકાદશી કરી રહ્યા છે 30 વર્ષથી. કાલ બધાને પૂછ્યું તો કેટલા વર્ષે લોકો કરી રહ્યા છે બરાબર. દીપકભાઈ કરી રહ્યા છે 30 વર્ષ. આંગળીમાં કેવું સર? આજે બેન નો ફોન આવ્યો હતો આપણે આપણા સબસ્ક્રાઈબર જો ફોન કરાય કે ભાઈ સોરી બેન, તમે જેને ભી ફોન કર્યો તમારા સાથે વધારે વાત ના કરી શકે. ઓલરેડી મારા એક બીજા ફોનમાં મારે વાત ચાલુ હતી અને સામે મારા કસ્ટમર બેઠેલા હતા, એટલે મેં મમ્મી નો નંબર આપી દીધો. થોડી તકલીફ હતી એટલે મારી સાથે શેર કરી કે તમે શું કર્યું અને શું કર્યું. ગાયત્રી બેન લખ્યું છે, વિશાલભાઈ 11 મરચા પેકેટ બતાવ્યું, એ મરચા 11 માં ના કે ખોવાય ભૂલતા નહીં.